વાત કરીએ જામનગરની તો હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા, એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીને અભિનંદન પાઠવ્યા છે. ત્યારે જામનગરમાં સફળ ઓપરેશનને લઈને અભિનંદન પાઠવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને જેને લઈને જે ગુજરાતના જે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે, ત્યારે એટીએસ કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને જેને લઈને અભિનંદન પાઠવવામાં આવ્યા. ત્યારે જામનગરમાં સફળ ઓપરેશનને લઈને અભિનંદન પાઠવવામાં આવ્યા. ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત પાકિસ્તાનની સીમા ઉપર આ આપણી ગુજરાત પોલીસના એક એક જવાનો ગોળીઓનો સામનો કરીને ભારત દેશમાં ડ્રગ્સ આવતું અટકાવવાની ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એટીએસ, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ અને એનસીબીની આખી ટીમને આ એક પછી એક ઐતિહાસિક ઓપરેશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને એમના દ્વારા 2014થી દેશના યુવાનો એ ડ્રગ્સના રવાડે ના ચડે તે માટે જે પ્રકારે ડ્રગ્સ સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી, આદરણીય અમિતભાઈ શાહજીના બી નેતૃત્વમાં ગુજરાત પોલીસ દ્વારા કેન્દ્રની જે ગૃહ વિભાગ છે એમના દિશાનિર્દેશ પર આ કામગીરી ખૂબ જ કડકપણે કરી રહી છે. ગુજરાત પોલીસે આ ઐતિહાસિક ઓપરેશન્સ એક પછી એક ઓપરેશન્સને સફળ પાડીને ભારત દેશના શ્રીલંકામાં જતું ડ્રગ્સ અને બીજા દેશોમાં જતું ડ્રગ્સ અટકાવીને હજારો લાખો યુવાનોનું જીવન બરબાદ થતા રોકવાનું કામગીરી કરી છે. હું ફરી એકવાર ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, રાજ્યના ગૃહમંત્રી તરીકે બી અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે બી હું મારી રાજ્યની પોલીસ અને એટીએસની ટીમને આ રાજ્યના સૌ યુવાન